જય 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 દ્વારકાધીશ. કરોડો ફેન્સ છે કૃષ્ણના, અને ખાસ જ્યારે મઢરાવાળી આઈ માં સોનલ, જેમનો શતાબ્દી મહોત્સવ હોય અને દ્વારકામાં જેમની ઉજવણી થતી હોય, ત્યારે ખાસ અહીંયા ગઢવી ચાણ સમાજના આગેવાનો આપણી સાથે છે. દ્વારકામાં હજારોની સંખ્યામાં ચાણ ગઢવી સમાજના લોકો ભગવાન દ્વારકાધીશને પાઘડી એટલે કે ધ્વજા, જે આઈ શ્રી સોનલ માનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. વધુ વિગત અહીંયા આગેવાનો છે આપણી સાથે, એમની સાથે વાત કરી. જે રીતનું માતાજીનો શતાબ્દી મહોત્સવ દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશની પાઘડી અને ખાસ જે આયોજન, શું આયોજન છે? આપણે આ આયોજન એટલે કે આ વર્ષ એટલે શ્રી સોનલમાં શતાબ્દી મહોત્સવ, બરાબર, જ્યારે માં સોનલનો શતાબ્દી મહોત્સવ ઉજવવા જ્યારે સમસ્ત ચારણો જઈ ઉજવતા હોય માનો સોમો શતાબ્દી મહોત્સવ, ત્યારે આપણે એ નિમિત્તે એક મહોત્સવ આપણે આ દ્વારકાનો છે, જે કચ્છથી કશ્યપ શાસ્ત્રી મહારાજે જે દ્વારકાધીશને સોનલમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ છે, અને દ્વારકાના નાથને ધજા ચડાવવા માટે જે કશ્યપ શાસ્ત્રીજીએ જે આ વિચારધારા છે એને ખૂબ ધન્યવાદને પાત્ર છે. ત્યારે આ શાસ્ત્રીજી આ દ્વારકાના સોનલમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે દ્વારકા જગત મંદિરને જે ધજા ચડાવવા જઈ રહ્યા છે, એ આપણે ચારણ સમાજ અને અઢારે વર્ણ ખૂબ ગૌરવ અનુભવી શકે તેવી વાત કહી શકાય છે. જ્યારે દ્વારકાધીશના સાનિધ્યમાં અવડું મોટું ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યું હોય છે, ત્યારે આ કાર્યક્રમની રૂપરેખા એવી રહેશે કે કચ્છથી કશ્યપ શાસ્ત્રીજી મહારાજ 100 ગાડીઓ શણગારેલી, માતાજીના ઓલા ફોટાથી શણગારેલી 100 ગાડીઓ, 100 ચારણકન્યાઓ માતાજીના સ્વરૂપમાં હશે, 100 હિન્દુ ઢોલી ભાઈઓ હશે આમાં. પછી આમાં આપણે કચ્છથી જે કાફલો આખો આવશે એ તારીખ 7 જાન્યુઆરીએ ખંભાળિયા બારાડી ચારણ સમાજ કશ્યપ શાસ્ત્રીજીનું ખૂબ ભાવભર્યું, એકદમ ઉમદા ભાવભર્યા સન્માન સ્વાગત કરશે, અને ત્યાંથી તે રેલીનું બારાડી ચારણ સમાજ સ્વાગત કરી, અને ત્યાંની રૂપરેખા ખંભાળિયા 7 જાન્યુઆરીની એવી રીતના છે કે ત્યાં 7 જાન્યુઆરીએ છે ને ત્યાં આપણે બારાડી ચારણ સમાજની જે રમત કહેવાય છે મણિયારો ચારણ રમાજ, એ મણિયારો રાસનો લાવો લેશે. ચારણ સમાજ શાસ્ત્રીજીનો ખૂબ ભાવભર્યું સ્વાગત કરશે, અને ત્યાં પ્રસાદીનું આયોજન પણ છે, ત્યાં સભા પણ છે, ધર્મસભા પણ છે, કલાકેકનું ધર્મસભાનો ટાઈમ આપવામાં આવે છે. પછી ત્યાંથી તે કાર્યક્રમ સીધે સીધો 8 તારીખના સવારે અહીંયા દ્વારકાના સાનિધ્યમાં 8 તારીખનો કાર્યક્રમની રૂપરેખા એવી રહેશે. સવારે ધજાનું આપણે પૂજાવિધિન કરવામાં આવશે, પછી દરમિયાન આપણે દ્વારકાના નાથને આપણે બપોરે 2 વાગ્યાની ભવ્ય રેલી છે, બપોરે મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવેલ છે, અને શોભાયાત્રા ખૂબ મોટા સ્વરૂપમાં અહીંયા શોભાયાત્રા નીકળશે, જે NDH ગ્રાઉન્ડથી કરીને દ્વારકાધીશના મંદિર સુધીમાં હશે. તો આ કાર્યક્રમની અંદર રાતે બહુ ખૂબ મોટો ભવ્ય લોકડાયરો પણ રાખવામાં આવ્યો છે. કીર્તિદાનભાઈ અને પદ્મશ્રી ભીખુદાનભાઈ જેવા મહાનુભાવ કલાકારો પણ આમાં છે. આ કાર્યક્રમમાં માં સોનલના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સોનલને માનતા દરેક ભક્તજનો જોડાશે, અને ખૂબ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમને એક સારામાં સારી દિશા દેશે અને દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ખાસ કરીને બીજા પણ આગેવાન છે વલુવા, જે ખાસ રીતનો અવસર અને ખાસ સમસ્ત દ્વારકા આગેવાનો દ્વારા જે એક બીડું ઉપાડી લેવામાં આવ્યું છે, શું આગળની વ્યવસ્થા? કશ્યપ શાસ્ત્રીજી ચારણ સમાજ માટે આજે પ્રોગ્રામ મનાવી રહ્યા છે, તેની સાથે તમામ સમાજ સાથે છે. આની પહેલાં હરદ્વારમાં પણ કથા કરેલી, પહેલું ધામ, બીજું રામેશ્વર યજ્ઞ કર્યો, ત્રીજું જગન્નાથપુરી યજ્ઞ કર્યો, ત્યારે અમે ગયા હતા, અને આ ભાગ આ કાર્ય અત્યારે ભગીરથ કરી રહ્યા છે, એમાં તમામે સમાજ ભેગી છે, એને અમે સહયોગ બધા આપશું. ખાસ દ્વારકાના આગેવાન રાયધરભાઈ ગઢવી છે આપણી સાથે. રાયધરભાઈ, શું કહેશો, આયોજન આપના સમાજને શું આપે? માતાજી છે, આખી માતાજી અમારા જાણ સમાજના મોટા છે, એની ધજા ચડાવશે, ને હરેક કોમ 18 વર્ણ બધા ભેગા આવશે, ને બધું ધામધૂમથી ધજા ચડાવશું. અહીં જમણવાર છે, પ્રસાદી લે, રાતના પ્રોગ્રામ છે, બહુ સારું. તો દ્વારકા ટુડી દી ઓમ ધોબાણી, અને ખાસ જે આ અવસર દ્વારકા નગરીમાં સમગ્ર ગઢવી ચારણ સમાજ અને ખાસ એવા જ વિશ્વવિખ્યાત જે કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી અને પદ્મશ્રી એવોર્ડ જેમને પ્રાપ્ત થયેલ જેવા ભીખુદાનભાઈ ગઢવીનો દ્વારકાની નગરીમાં NDH ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ હોય, અને હજારોની સંખ્યામાં ખ્રિસ્ત ભક્તો અહીંયા જોડાશે અને દ્વારકાધીશને પાઘડી લાગશે, માતાજીનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. દ્વારકા ટુડે દિવમ તો વાણી, સાવને મારા જય દ્વારકાધીશ.